હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુચર્ચિત MBBS ના કૌભાંડ મામલે કુલપતિ થયા દોષિત. NSUI દ્વારા કુલપતિ યુનિવર્સિટીમાં પ્રવેશતા જ તેઓનો કર્યો ઘેરાવો. કુલપતિ સામે જ તેઓની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી તેઓનો કર્યો વિરોધ પ્રદર્શિત. રાજ્ય સરકાર દ્વારા પાટણ નગરપાલિકાને ડોર ટુ ડોર કચરો ઉગરાવવા આપ્યા છે છોટા હાથી. છોટા હાથીના ડ્રાઈવર અને સફાઈ કર્મીઓ હાઈવે સ્થિત હોટલો અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં કચરો ઉગરાવતા સર્જાયો વિવાદ. પાલિકાના ચીફ ઓફિસર અને SIE તેઓની સામે કડક કાર્યવાહી કરવા ઉઠી લોકમાંગ. નમસ્કાર દર્શક મિત્રો, PTN સાથે હું રૂપલ ઠક્કર. હવે સમાચાર વિગતવાર. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુચર્ચિત MBBSના ગુણ સુધારતા કૌભાંડની તપાસ બાદ ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા 7 દિવસમાં કુલપતિ JJ વોરા સહિત તમામ 7 સભ્યો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપતા યુનિવર્સિટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આજરોજ NSUI દ્વારા યુનિવર્સિટીમાં આવતા કુલપતિ JJ વોરાનો ઘેરાવો કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થી પાંખને દબાવવાના કુલપતિએ પ્રયત્નો કરી અવાજ નીચો રાખવા જણાવતા વિદ્યાર્થી આગેવાનોમાં રોષ પણ જોવા મળ્યો હતો. અને NSUIના જિલ્લા પ્રમુખ દાદુસિંહે કુલપતિને જણાવ્યું હતું કે તેઓના કન્વીનર હેઠળ યુનિવર્સિટીમાં મસમોટો કૌભાંડ થયો હોવા છતાં અને ડોક્ટર JJ વોરા કસૂરવાર સાબિત થયો હોવા છતાં વિદ્યાર્થીઓને દબાવવાના પ્રયત્નો કરે તે કેટલે અંશે વ્યાજબી કહેવાય. આટલી મોટી ઘટના બની ગઈ અને સાહેબ દોષી સાબિત થયા છતાં તમે ધીમું બોલો, અમને વિદ્યાર્થીઓને તમે દબાવી ગયા ધીમે બોલો મીડિયા સામે તેવું જણાવતા તેઓ ચૂપકીદી સેવીને પોતાની ચેમ્બરમાં દોડી ગયા હતા. યુનિવર્સિટી ખાતે કુલપતિ આવતા જ તેઓની સમક્ષ સૂત્રોચ્ચાર કરી શિક્ષણ કે દલાલો કો જૂતા મારો સાલેકો જેવા સૂત્રોચ્ચાર કરી તેઓનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ બાબતે યુનિવર્સિટીના સેનેટ સભ્ય શૈલેષ પટેલે આગામી કારોબારીમાં આ બાબત અંગે યોગ્ય નિર્ણય લઈ કસૂરવારો સામે યોગ્ય પગલા ભરાવ ઠરાવ કરવા જણાવ્યું હતું. હરેશભાઈ ચૌધરી અને ડોક્ટર જીકે પટેલની કમિટી બનાવવામાં આવી હતી અને કમિટીનો રિપોર્ટ કારોબારીમાં રજૂ થયો. એમો બેઠક નંબર 391, 392 અને 406 ફર્સ્ટ MBBSના વિદ્યાર્થીઓએ પુનઃ મૂલ્યાંકન દરમિયાન એમની મુખ્ય ઉત્તરવીઓ ગુમ થયાનો અને અન્ય ઉત્તરવીઓ રજૂ થઈ છે રેકોર્ડમાં એવું પ્રસ્થાપિત થઈ હતું. અને આ સમગ્ર ઘટનાક્રમ અંગે રાજ્ય સરકાર દ્વારા પણ સિનિયર IAS અધિકારી પંકજકુમાર સાહેબની કમિટી બનાવવામાં આવી હતી અને પંકજકુમાર સાહેબે પણ રાજ્ય સરકારને રિપોર્ટ કર્યો છે. એ રિપોર્ટની આધારે શિક્ષણ વિભાગે યુનિવર્સિટીને જાણ કરી છે, જેમાં પુનઃમૂલ્યાંકન દરમિયાન બેઠક નંબર 391, 392 અને 406ની મુખ્ય ઉત્તરવહીઓ ગુમ થયેલી અને તેના બદલે અન્ય લખાયેલ ઉત્તરવહીઓ મુકાયેલ હોય તેવું પ્રસ્થાપિત થયું છે. જે રિપોર્ટને રાજ્ય સરકારે સ્વીકાર લીધેલો છે અને એના આધારે શિક્ષણ વિભાગે યુનિવર્સિટીને જે તે વખતના પુનઃમૂલ્યાંકન દરમિયાનના તત્સમયના કન્વીનર અને પુનઃમૂલ્યાંકન સાથે સંકળાયેલ તમામ સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરવાની જાણ કરેલી છે, જેના આધારે આગામી કારોબારી સભામાં એ પત્ર વંચાણે લઈ અને રાજ્ય સરકારના GCSRના નિયમો મુજબ જે પણ કાયદેસરની કાર્યવાહી થશે એ કારોબારી સભા કરશે. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ બાલાજી બંગલોઝ ખાતે જલારામ સ્વાધ્યાય યોજાયો હતો. જલારામ સત્સંગ મંડળ રાધનપુર આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જલારામ બાપાના ગુણગાન ગાયા હતા. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના નગરસેવકો પ્રકાશભાઈ સિંધી અને જલારામ સ્વાધ્યાયના પરિવારજનો સહિત જલારામ સ્વાધ્યાય પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જલારામ સ્વાધ્યાયની અંદર રાધનપુર નગરપાલિકાના નગરસેવક રાજદેવ ધીરજલાલ વૈકુંઠરામના નિવાસસ્થાને જલારામ સ્વાધ્યાય યોજાયો હતો, જેમાં જલારામ સત્સંગ મંડળ રાધનપુર વિજય મ્યુઝિકલ ગ્રુપના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા અંબિકા સોસાયટી સોમેશ્વર મહાદેવ ખાતે પૂર્વ આરોગ્ય મંત્રી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની સાકર તુલના કરવામાં આવી હતી. બનાસ બેંકના ડિરેક્ટર, માર્કેટયાર્ડના ડિરેક્ટર, ભારતીય જનતા પાર્ટીના બાબુલાલ ચૌધરી દ્વારા સાકર તુલના કરવામાં આવી હતી. આ પ્રસંગે રાધનપુર શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, માર્કેટયાર્ડના ડિરેક્ટરો, બનાસ બેંકના ડિરેક્ટર સહિત નગરપાલિકાના નગરસેવક, તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે માર્કેટયાર્ડના ચૂંટાયેલા સદસ્યો, ચેરમેન, વાઇસ ચેરમેન સહિત લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. બનાસ બેંકમાં બિનહરીફ ડિરેક્ટર બનવા બદલ કેશુભા પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 7માં ભાજપના જીતેલા ઉમેદવાર ડોક્ટર વિજય સુથારનું સન્માન કરવામાં આવ્યું હતું. માર્કેટયાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ, વાઇસ ચેરમેન દિનેશભાઈ ઠક્કરનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ આરોગ્ય મંત્રી, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય લવિનજી સોલંકી, ભાજપ પ્રમુખ લગદીરભાઈ ચૌધરી, શિવાભાઈ ચૌધરી, શંકરભાઈ આહિર, અમથાભાઈ ચૌધરી, ડોક્ટર દેવજીભાઈ સહિતના ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિસનગરની એસકે યુનિવર્સિટીમાં હોમિયોપેથિક અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે, જેનો ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને સીધો લાભ મળી રહેશે. ત્યારે હોમિયોપેથિકનો અભ્યાસ કરવા ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને અન્ય રાજ્યોમાં જવાની ફરજ પડશે નહીં. ટૂંક સમયમાં વિસનગરની એસકે યુનિવર્સિટીમાં હોમિયોપેથિકનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. સિટીની સ્થાપના 2016માં કરવામાં આવી અને ત્યાર પછી છેલ્લા 5-6 વર્ષથી યુનિવર્સિટીએ સતત ડેવલપમેન્ટનું કામ કરેલું છે. ગુજરાતના અને ભારત દેશના વિદ્યાર્થીઓને જરૂરિયાત પ્રમાણેનું શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ એ વિસનગરમાં મળી રહે અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડથી ઇન્ટરનેશનલ કોમ્પિટિશનની અંદર પણ આપણો વિદ્યાર્થીને સફળતા મળે એ ધ્યેયથી આજે યુનિવર્સિટી પ્રગતિ કરી રહી છે. આપણે મેડિકલ કોલેજની સ્થાપના કર્યા બાદ આ ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે હોમિયોપેથિક અને આયુર્વેદિક કોલેજની જરૂરિયાતની સંભાવનાને જોતાં ઝાકળચંદ પટેલ યુનિવર્સિટીમાં આવતા વર્ષથી હોમિયોપેથી કોલેજ શરૂ કરવાનું આપણે આયોજન કરેલું છે અને આ કોલેજ માટે ગુજરાત સરકારના પ્રાથમિક મંજૂરી આપણને મળી છે અને આપણે આ અંગે આયુષની અંદર દિલ્હી ખાતે અરજી કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં ગુજરાત સરકાર અને ભારત સરકારની મંજૂરી મળતા હોમિયોપેથી કોલેજ પણ આપણે ઝાકળચંદ પટેલ વિદ્યાધામમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને આજે જ્યારે સ્વર્ગસ્થ ભોળાભાઈ પટેલની 5મી પુણ્યતિથિ છે અને તેમની પ્રતિમાનું અનાવરણ ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી માનનીય નીતિનભાઈ પટેલ સાહેબ ક્રમની અંદર મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આરોગ્ય વિભાગના માનનીય શ્રી ઋષિકેશભાઈ કે જેઓ અમારા વિસનગરના પણ ધારાસભ્યશ્રી છે તેઓની ઉપસ્થિતિમાં અને ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને હાલના રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીન સાહેબની ઉપસ્થિતિમાં પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. અને આજે 5મી પુણ્યતિથિના સ્વરૂપ આ ભાગ કાર્યક્રમની અંદર જ્યારે ભોળાભાઈ પટેલે ઝાકળચંદ પટેલ વિદ્યાધામની સ્વપ્નદ્રષ્ટા હતા અને એમના અથાગ પ્રયત્નોથી ઝાકળચંદ પટેલ વિદ્યાધામ જે 80 એકરથી વધુ જમીનની અંદર ફેલાયેલું છે તેની સ્થાપના કરી અને આજે જ્યારે હોમિયોપેથી કોલેજની મંજૂરી મળવા જઈ રહી છે ત્યારે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ટ્રસ્ટ તરફથી નૂતન સંસ્થાની અંદર જે હોમિયોપેથી કોલેજ બનાવવાનું છે એની અંદર ભોળાભાઈ પટેલ, ભોળાભાઈ ચતુર્દાસ પટેલના નામથી એમના સ્મરણાર્થે ભોળાભાઈ ચતુર્દાસ પટેલ હોમિયોપેથી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલનું નામકરણ કરવાનો નિર્ણય કરેલો છે જેથી કરીને ઝાકળચંદ દાદાનું નામ એમના અવસાન પછી ભોળાભાઈ પટેલે જીવંત રાખેલું છે ત્યારે ભોળાભાઈના અવસાન પછી ભોળાભાઈનું નામ જીવંત આખા જિંદગીભર રહે એના માટે એમના નામ સાથે હોમિયોપેથી કોલેજનું નામ જોડવામાં આવ્યું છે જે અમારા સૌના માટે ગૌરવનીય અને ખૂબ જ સુખદ વાત થઈ છે. પાટણ શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં સ્વચ્છતા જળવાઈ રહે અને લોકો પોતાના ઘરમાં જ કચરો રાખી પોતાના કચરાનો યોગ્ય નિકાલ કરી મહોલ્લા, પોળ અને સોસાયટીઓને નરકાગારમાંથી બચાવી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા છોટા હાથી કચરો લાવવા અને લઈ જવા માટે પાટણ નગરપાલિકાને આપવામાં આવ્યા હતા.
ત્યારે છોટા હાથી દ્વારા મહોલ્લા પોળો અને સોસાયટીઓમાં જઈ લોકોએ એકત્રિત કરેલો કચરો ડોર ટુ ડોર ઉઘરાવવામાં આવતો હોય છે, ત્યારે કેટલાક છોટા હાથીના ડ્રાઈવરો અને સફાઈ કર્મીઓ સેટિંગ કરીને હાઈવે વિસ્તારોની હોસ્પિટલો સહિત હોટલોમાંથી કચરો ઉઘરાવતા હોવાનું પણ જોવા મળી રહ્યું છે। ત્યારે મહોલ્લા પોળો અને સોસાયટીઓમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા છોટા હાથી સમયસર પહોંચતા નથી, ત્યારે સેટિંગવાળા હોટલો અને હોસ્પિટલોમાંથી સમયસર કચરો ઉઘરાવે તે કેટલા અંશે વ્યાજબી કહેવાય। આ અંગે પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત પાલિકા પ્રમુખ અને વોર્ડ ઇન્સ્પેક્ટરોએ આવા ડ્રાઈવરો અને સફાઈ કર્મીઓ સામે લાલ આંખ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પણ લોકમાંગ ઉઠવા પામી છે। ત્યારે આ અંગે વોર્ડ નંબર 9ના કોર્પોરેટર ડોક્ટર નરેશ દવે જણાવ્યું હતું કે એક બાજુ હાઈવે વિસ્તારોની પ્રાઇવેટ હોસ્પિટલો સહિત હોટલોમાંથી રોજેરોજ છોટા હાથીનો દુરુપયોગ કરી તેનો કચરો ઉઘરાવવામાં આવી રહ્યો છે, તો બીજી બાજુ પાટણ શહેરના અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ છોટા હાથી ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા જતા જ ન હોવાથી ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા રોગચાળાની સ્થાનિક લોકો ભીતિ પણ સેવી રહ્યા છે। આ અંગે પાલિકાના ચીફ ઓફિસર અને એસઆઈએ આવા કર્મીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી। પાટણ નગરપાલિકામાં સ્વચ્છતા માટે રાજ્ય સરકાર દ્વારા દરેક વિસ્તારોમાં કચરો ઉઘરાવવા માટે નાના નાના છોટા હાથીના સાધનો આપવામાં આવેલા છે, પરંતુ આ છોટા હાથીના સાધનો હાઈવે ઉપર કેટલીક હોટલો કેટલીક પ્રાઇવેટ હોસ્પિટલો એ લોકોના કચરા ઉપાડે છે અને પાટણ શહેરના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ ડોર ટુ ડોર જતા નથી અને એના કારણે કચરાના ઢગલે ઢગલા જોવા મળે છે। ખાસ કરીને હાઈવે ઉપરની જે મોટી મોટી લોજો છે હોટલો છે કદાચ સાર્વજનિક કોઈ સંસ્થાઓ હશે એ બધાના કચરા ઉપાડવા માટે આ ડોર ટુ ડોર જાય છે એ બિલકુલ ગેરવ્યાજબી છે। ખરી રીતના પ્રાથમિકતા તો એ છે કે લોકોનો જે મહેલ્લાપોળોનો અને ઘરોનો સોસાયટીઓનો એ કચરો ઉપાડવો જોઈએ, માટે આ જે કાર્ય થતું હોય આ બાબતે ચીફ ઓફિસર અને એસઆઈએ તાત્કાલિક કાર્યવાહી કરવી અને આવી રીતના કામ ના કરવું જોઈએ એવી અમારી માગણી છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુચર્ચિત એમબીબીએસના કૌભાંડ મામલે કુલપતિ થયા દોષિત। એનએસયુઆઈ દ્વારા કુલપતિ યુનિવર્સિટીમાં પ્રવેશતા જ તેઓનો કર્યો ઘેરાવો। કુલપતિ સામે જ તેઓની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી તેઓનો કર્યો વિરોધ પ્રદર્શિત। રાજ્ય સરકાર દ્વારા પાટણ નગરપાલિકાને ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા આપ્યા છે છોટા હાથી। છોટા હાથીના ડ્રાઈવર અને સફાઈ કર્મીઓ હાઈવે સ્થિત હોટલો અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં કચરો ઉઘરાવતા સર્જાયો વિવાદ। પાલિકાના ચીફ ઓફિસર અને એસઆઈએ તેઓની સામે કડક કાર્યવાહી કરવા ઉઠી લોકમાંગ। આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ, રજા આપશો, નમસ્કાર।